નેક્સ્ટ આઠમો દાખલો એમાં સંકલન કરવાનું છે એકથી બે 2 એક્સ માઇનસ વન ટુ એક્સ સ્ક્વેર ઇ રેસ્ટુ એ ટુ એક્સ ડીએક્સનું તો અહીંયા સંકલન એકથી બે ઇ રેસ્ટ ટુ ટુ એક્સ પહેલાં સારા લાગે એટલે હું આગળ લખી નાખું વન અપોન એક્સ માઇનસ વન અપોન્ટ ટુ એક્સ સ્ક્વેર આવું કંઈક બરાબર હવે આમાં ઈ ટુ ટુ એક્સ અને કૌશમાં બે પદ છે એટલે આ ઈ રેસ્ટ ટુ એક્સ વિકલન એવું લાગે છે ઇ રેસ ટુ એક્સ કાઉશમાં વિધેય વધતા વિકલન પણ આ નિયમ એવો છે જેમાં ઇ રેસ ટુ એક્સ જ જોઈએ આ એક્સની જગ્યાએ ટુ એક્સ થ્રી એક્સ ફોર એક્સ એવું કંઈક હોય તો ના ચાલે તો અહીંયા ઈ રેસ્ટ ટુ ટુ એક્સ છે એ ના ચાલે ના ચાલે તો તો આપણે આદેશ લઈ લઈએ એના બરાબર અહીંયા હોવું જોઈએ ઈ રેસ ટુ એક્સ એક્સના બદલે ટુ એક્સ છે તો ટુ એક્સ બરાબર ટી લેતા એવો આદેશ લઈ લઈએ આદેશ લીધો તો બે બાજુ વિકલન ટુ એક્સનું ટુ અને ટીનું ડીટી બાય ડીએક્સ એ બાયડીએક્સ અહીંયા આવતા રહે તો ટુ ડીએક્સ બરાબર ડીટી થાય પણ આપણે જોડે ટુ નથી ડીએક્સ છે તો ડીએક્સ બરાબર ડીટી બાય ટુ ડીએક્સ બરાબર ડીટી બાય ટુ લખીશું અને લિમિટ આ એક્સની કિંમત છે એક અને બે એક્સ બરાબર એક અને એક્સ બરાબર બે પણ હવે એક્સની જગ્યાએ ટી આવે છે તો ટીની અનુરૂપ કિંમત શું હશે જોવું પડશે ને

આ ડીટી બાય ટુવાળા ટુ પણ બાર તો ટુ બાય ટુ એક જ થઈ જાય એટલે હવે વધે 2 થી ચાર ઇ રેસ ટુ ટી કૌશમાં વન અપોન ટી માઇનસ આ વન અપોન ટી સ્ક્વેર આ માઇનસના બદલે પ્લસ કરીને આને હું માઇનસ એક આવું લખી દઉં તો એ જ થયું ને માઇનસ વન અપોન ટી સ્ક્વેર કે પ્લસ માઇનસ વન ટી બી એક જ થાય તો હવે આ ઈ રેસ ટુ ટી વિધેય વધતા વિકલન લાગે છે

તો અહીંયા ઈ રેસ ટુ ટુ બે વધે માઇનસ એક વધે આ સ્ટેપ લખવું કંઈ જરૂરી નથી અહીંયા જ જવાબ રહેવા દેવાય તો આવી રીતે આદેશ લઈને દાખલો ગણ્યો આ સ્વાધ્યાયમાં આદેશ લઈને દાખલા ગણવાનું કીધું છે એવો નવમો પ્રશ્ન આ એમસી ક્યુ છે દર વખતની જે હું તમને એમસીક્યુનો જવાબ લઈ દઉં છું ચાર ઓપ્શનમાં એક કયો જવાબ છે તમારે જોવાનું આઈ બરાબર સંકલન વન બાય થ્રી થી વન ઉપર છે એક્સ માઇનસ એક્સ જોજો એક્સ માઇનસ એક્સ આમાંથી નથી આવતું તોય આપણે એક્સ ક્યુબ કોમન લઈએ જોજો આ એક્સ છે ને એને એક્સ સ્ક્વેર વડે ગુણીને હું ભાગી દઉં સમજજો એક્સ સ્ક્વેર વડે ગુણીને ભાગું તો એક્સ સ્ક્વેર ગુણે એક્સ એક્સ ક્યુબ થયું બંનેમાંથી એક્સ ક્યુબ કોમન પણ કૌંસની ઘાત છે વન બાય થ્રી તો એક્સ ક્યુબ બાર આવે તો એની વન બાય થ્રી એટલે એક્સ થઈ જાય અંદર અહીંયા આપણે એક્સ સ્ક્વેર વડે ગુણીને ભાગાકાર કર્યો હતો ને એટલે અપોન એક્સ સ્ક્વેર વધે એક્સ કોમન જતા રહ્યા એટલે ત્યાં એક આખા કૌશની વન બાય થ્રી નીચે એક્સની ચાર ઘાત ડીએક્સ શું થયું ખબર પડી ને કૌશમાંથી એક્સ કોમન લીધા એટલે અહીંયા એક્સ વડે ગુણીને ભાગ્યા તો એક્સ ગુણે એક્સ એટલે એક્સ બંનેમાંથી એક્સ કોમન તો બહાર આવે એક્સ આ ઘાત વન બાય થ્રી હોવાના લીધે અને પાછી એની ઘાત તો વન બાય થ્રી વધે જ આ એક એક્સ કટ કરું તો નીચે એક્સની ત્રણ ઘાત વધે જે ઉપર લખીએ તો એક્સની માઇનસ ત્રણ સંકલન વન બાય થ્રી થી વન કૌશમાં જો એક્સ સ્ક્વેર પાછા ઉપર જાય તો એક્સની માઇનસ બે માઇનસ એક આખા કૌશની વન બાય થ્રી ઘાત ગુણ્યા એક્સની ચાર આ એક્સ કટ થયા પછી નીચે વધે એક્સ ક્યુબ એ ઉપર જાય તો એક્સની માઇનસ ત્રણ ઘાત ડીએક્સ સમજ્યા હવે એક્સની માઇનસ બે ઘાત એનું વિકલન એક્સની માઇનસ બે ઘાતનું વિકલન આપણે જોઈએ તો ઘાત આગળ માઇનસ બે અને ગુણ્યા એક્સની ઘાતમાં એક બાદ એટલે માઇનસ ત્રણ એક્સની માઇનસ ત્રણ તો છે જ માઇનસ બે વડે ગુણીને ભાગી દઈએ તો આ વિકલન બની જાય વિધેયની ઘાત ગુણ્યા વિધેયનું વિકલન એવું થઈ જાય પણ આદેશ લેવો પડે એમ છે ને એટલા માટે આના બરાબર ટી લઈએ એક્સની માઇનસ બે માઇનસ એક બરાબર ટી લેતા એક્સની માઇનસ બેનું વિકલન માઇનસ બે એક્સની માઇનસ ત્રણ માઇનસ એકનું અને ટીનું ડી બાય dx આવું વિકલન પછી આ dx ભાગાકારમાંથી ડાબી બાજુ ગુણાકારમાં ને માઇનસ બે ડાબી બાજુ ગુણાકારમાંથી જમણી બાજુ ભાગાકારમાં તો એક્સની માઇનસ ત્રણ ડીએક્સ એક્સની માઇનસ ત્રણ ડીએક્સ બરાબર ડીટી અપોન માઇનસ ટુ ડીટી માઇનસ ટુ આ કિંમતો આપણે અહીંયા મૂકીએ એક્સની માઇનસ ત્રણ ડીએક્સ બરાબર ડીટી માઇનસ ટુ આ કિંમતો અહીંયા મૂકીએ અને એક્સની માઇનસ બે માઇનસ એક બરાબર એ ટી પણ આ લિમિટ એક્સની કિંમત છે વન બાય થ્રી અને એક એક્સની કિંમત વન બાય થ્રી અને એક હવે એક્સની કિંમત વન બાય થ્રી એ અહીંયા મૂકીએ વન બાય થ્રીની માઇનસ બે ઘાત જોજો એક્સની કિંમત વન બાય થ્રી તો એક્સની માઇનસ બે ઘાત એટલે વન બાય થ્રીની માઇનસ બે ઘાત માઇનસ એક આ ટીની કિંમત થાય વન બાય થ્રીની માઇનસ બે ઘાત ત્રણ છેદમાંથી અંશમાં આવે તો ત્રણની બે જો એકની માઇનસ બે ઘાત નીચે જતું રહે ત્રણની માઇનસ બે ઘાત ઉપર આવે એટલે ત્રણની બે ઘાત ત્રણની બે ઘાત એટલે નવ માઇનસ એક એટલે અહીંયા ટી થાય આઠ અને એક્સ બરાબર બીજો એક છે એ આપણે આદેશમાં મૂકીએ એક્સ બરાબર એકની ગમે તે ઘાત એક માઇનસ એક તો એને અનુરૂપ ટી ઝીરો થાય ઓકે તો આપણો આખો નવો પ્રશ્ન જે પહેલા 1 બાય થ્રીથી એક હતો વન બાય થ્રીથી એક હવે એ આઠથી જીરો થઈ જશે આઠથી જીરો પછી એક્સની માઇનસ બે માઇનસ એક એક્સની માઇનસ બે માઇનસ 1 એની જગ્યાએ t તો t ની 1 થ્રી ઘાત અને છેલ્લે એક્સની માઇનસ ત્રણ ઘાત dx એક્સની માઇનસ ત્રણ ઘાત dx ડીટી અપોન એટલે -dt, upon minus 12, minus DT upon 2 કહેવાય માઇનસ ડીટી ઓકે પછી જરૂર પડે તો એકવાર રિપીટ વિડીયો જોઈ લેજો હવે આ માઇનસ આગળ આવે આગળ એક દાખલામાં જોયું તો એમ આઠથી જીરો ઊંધું લાગે છે તો એને હું જીરોથી આઠ કરું તો આગળ માઇનસ આવે સીમાઓ બદલીએ તો આગળ માઇનસ આ માઇનસ પણ આગળ આવે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય આ ટુ છેદમાં છે આગળ વન પોઈન્ટ ટુ ટીની વન બાય થ્રી ડીટી આટલું વધ્યું ટીની કોઈ પણ ઘાત હોય એમાં એક ઉમેરીને એટલા વડે ભાગા કરે એવું સંકલન તો ટીની વન બાય થ્રી ગાત છે આગળ વન બાય ટુ અચળ ટીની વન બાય થ્રીમાં એક ઉમેરીએ તો ટીની ફોર બાય થ્રી એટલા જ વડે ભાગાકાર ઝીરોથી આઠ વન બાય ટુ કૌશમાં ત્રણ છેદનો છેદ અંશમાં ટીની જગ્યાએ આઠ આઠનું ઘનમૂળ બે એની ચાર घात સોળ અને ચાર છેદમાં છે પછી અધશિમાં ઝીરો મૂકીશું તો બધું જીરો થવાનું છે અહીંયા ટોટલ ચાર ગુણ્યા બે આઠ આઠ ગુણ્યા બે સોળ થાય એટલે ત્રણ ગુણ્યા બે છ જવાબ જવાબ આનો છ છે ચાર ઓપ્શનમાં તમે જોઈને સિલેક્ટ કરી લેજો દસમાં એમ શીખ્યું જો એફએક્સ બરાબર સંકલન ઝીરોથી એક્સ ટી સાઇન ટી ડી ટી તો ડેશ એક્સ બરાબર ખાલી જગ્યા આ એફ એક્સ છે એની ઉપરથી એફડેશ એક્સ વધુ એફડેશ એક્સ એટલે આનું વિકલન પણ અહીંયા નિયત સંકલન છે તો પહેલાં નિયત સંકલન પૂરું કરીને આપણે એફએક્સ પ્રોપર બનાવી દઈએ આપણને પ્રોપર એફએક્સ મળી જશે પછી એનું વિકલન કરીને આપણે એફડેસ એક્સ લખી નાખીશું તો પહેલાં પ્રોપર એફએક્સ બનાવીએ આપણે એના માટે ડીટી એટલે ટી સાપેક્ષ સંકલન કરવાનું છે આનું અને પછી થી એક્સ એટલે ટી જે ચલ છે એમાં ટીની જગ્યાએ સંકલન થઈ જાય પછી એક્સ લખવાનો છે ખંડ સંકલન પ્રમાણે આ બેઝિક ત્રીજા નંબરે ત્રિકોણમીથી ચોથા નંબરે એટલે આ યુ ને આ વી તો યુ અચળ વીનું સંકલન સાઈનનું સંકલન માઇનસ કોસ ટી યુ અચળ વીનું સંકલન માઇનસ યુનું વિકલન એક યુ એટલે ટી વિકલન એક વીનું સંકલન એટલે સાઈનનું સંકલન માઇનસ કોસ ટી એનું ફરીથી સંકલન જીરોથી એક્સ ડી આનું સંકલન બાકી છે પણ આનું સંકલન થઈ ગયું તો એને જીરોથી એક્સ આપી દેવા પડશે ને પહેલાં એક્સ તો માઇનસ એક્સ કોસ એક્સ માઇનસ એક્સ કોસ એક્સ અધસીમાં તો જીરો ગુણે બધું જીરો પ્લસ કોસ ટીનું સંકલન sin ટી એ પણ થી એક્સ આ fx છે તો fx બરાબર માઇનસ એક્સ કોસ એક્સ પ્લસ ટીની જગ્યાએ પહેલાં એક્સ તો સાઈન એક્સ માઇનસ ટીની જગ્યાએ ઝીરો સાઈન ઝીરો તો 0 થાય તો આ હજી આપણને એફએક્સ મળ્યું છે આપણને કીધું હતું એફ ડેશ એક્સ શોધવાનું તેનું વિકલન એફ ડેશ એક્સ અહીંયા ગુણાકારનો નિયમ માઇનસ એક્સ અને કોસ

તો એફડેશ એક્સ થાય એક્સ સાઈન એક્સ આ દાખલામાં એફડેસ એક્સ બરાબર ખાલી જગ્યા તો એક્સ સાઈન એક્સ ટી સાઈન ટી પાછું એ જ આવ્યું પણ ટીની જગ્યાએ એક્સ આવી ગયો તો નિયત સંકલનમાં આપણને એફએક્સ આપ્યું હોય તો પાછું એફડેશ એક્સ લખવું હોય તો કેવી રીતે લખાય એની એક શોર્ટ રીત પણ છે પણ એ બીજા કોઈ વિડીયોમાં કે પછી રૂબરૂ મળીશું ત્યારે હું તમને સમજાવીશ અત્યારે તો આવું જુઓ કે વિધેયનું સંકલન કરી નાખ્યું એટલે એફ એક્સ મળી ગયો પછી કીધું હતું એક્સ તો પછી વિકલન કર નાખ્યું એફ એફડેસ એક્સ મળી ગયા તો આવી રીતે અહીંયા જવાબ એક્સ સાઇન એક્સ છે